નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ

કહેવાય છે કે પ્રવાસમાં પ્રભુનો વાસ હોય એ સૂત્રને સાર્થક કરવાનો શ્રેય સાઈ ગ્રુપ ફેમિલી ફંડ ક્લબ તેમજ સતત છેલ્લા સત્તર વર્ષથી નવસારી ખાતે યોજાતી સાંઈ દાંડિયાની ભવ્ય નવરાત્રિના આયોજક જીતેન્દ્ર પટેલ અને તેમના બંધુ નિલેશ પટેલ જાય છે ત્યારે માત્ર છ વર્ષ દરમિયાન કોરોના મહામારીના વર્ષને બાદ કરતાં પ્રતિવર્ષ સર્વાંગ સુંદર ધાર્મિક પ્રવાસનું આયોજન કરાય છે જેમાં ભાગ લઈ સહભાગી થવા માટે સાંઈ ગ્રુપ ફેમિલી ફંડ ક્લબના વરિષ્ઠ સભાસદ ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સુક તેમજ આતુર હોય છે એનું મુખ્ય કારણ આયોજકો દ્વારા લેવાતી વ્યક્તિગત કાળજી અને જતન જ છે ગત તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવાર એક ખુશનુમા આહલાદક સવારના સમયે નવસારીનો આસ્થાધામ ગણાતા મા આશાપુરી મંદિર સામે આવેલ દુધિયા તળાવ સ્થિત સિનિયર સિટીઝન પાર્ક પાસેથી ખાનગી લક્ઝરી બસ દ્વારા વરિષ્ઠ સભાસદ ભાઈઓ બહેનો એકત્ર થયા હતા તેમને મૂકવા માટે તેમના ઘરેથી સ્વજનો પણ આવ્યા હતા જેમ જેમ બસમાં સભ્યો આવતા ગયા એમ પ્રવેશ કરી બેઠક મેળવતા તેમજ બધી તૈયારીઓ પૂર્ણ થતા હર હર મહાદેવ અને જય કનૈયા લાલ કી જય બોલાવી પ્રવાસનો શુભ શુભારંભ કરવામાં આવ્યો હતો સવારના સાત કર્યું હતું સાથે જ થઈ સવારે લગભગ પોણા આઠ વાગે બસ બારડોલી તાલુકાના એના ગામના પ્રવેશ દ્વારે પહોંચી પ્રવાસના પ્રથમ મહાદેવ એના ગામમાં નિર્મિત ઋણ મુક્તેશ્વર મહાદેવના દર્શન સાથે ભારતના પ્રસિદ્ધ દ્વાદર્શ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શનથી વરિષ્ઠ નાગરિકોએ ધન્યતા અનુભવી હતી સાથે જ બસમાંથી ઉતરતાની સાથે જ બિલ્લીપત્ર અને ફૂલનું વિતરણ સાંઈ ગ્રુપ ફેમિલી ક્લબની સ્ટાફ ભગીનોએ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને ફરીવાર બસમાં બેસી ભજનની રમઝટ બોલાવતી બસે પ્રસ્થાન કરીને બારડોલી પંથકમાં આવે ગલતેશ્વર મહાદેવના ભવ્ય શિવાલય પાસે પહોંચી હર હર મહાદેવના નારાજ સાથે બસ થોભી પ્રથમ સ્વચ્છ અને સુંદર પરિસર ધરાવતા મંદિર સંકુલમાં રચાયેલ ભગવાન શિવની ભવ્ય પ્રતિમા જોઈને ભાવ વિભોગ થયો

ત્યાં પહોંચી દર્શન કરી બસમાં પુનઃ આસન મેળવી દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાળ તરફ પ્રયાણ કરી લગભગ બપોરના બે વાગ્યાના સમયે પહોંચતા કદાચ દર્શન થાય કે ના થાય એવી અવડવ વચ્ચે મંદિરના પૂજારીજી સંપર્ક કરી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આવેલ સરભંગેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર સાર્વજનિક અભિષેક સંપન્ન કરાયો નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે સૌ માટે ભોજન વ્યવસ્થા કરવાનું આયોજન રાખવામાં આવ્યું હતું

યોગ્ય ટાઈમ મેનેજ હોવાથી ઉનાએ આવતા સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ગરમા ગરમ પૂરી શાક દાળ ભાત મિષ્ટાનમાં લાપસી અને પાપડ છાશ સાથેનું ભોજન મળતા સૌ વરિષ્ઠ સભાસદ ભાઈઓ બહેનોના ચહેરા પર સંતોષનો ભાવ સ્પષ્ટ વર્તાતો હતો ભોજન બાદ થોડા વિરામ બાદ નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા વાંસતા ધરમપુર માર્ગે બસે પ્રયાણ આતર્યો સરસ મિષ્ટાન સહિતના ભોજનથી બસમાં સૌએ સરસ ઊંઘના ઝોકાનો પણ આનંદ માણ્યો ત્યારે ધરમપુરના બરોમાળ ખાતેના પ્રખ્યાત શિવ મંદિર ભાવ ભાવેશ્વર મહાદેવના ભવ્ય પરિસર ધરાવતા મંદિર ખાતે દર્શન લાભ લઈને ધરમપુરથી અબ્રામા વલસાડ સ્થિત શિખર વિનાના તડકેશ્વર મહાદેવના દર્શન કર્યા આ મંદિરમાં ગર્ભગૃહ ઉપર શિખર બનાવવાના અનેક પ્રયાસો કરવા છતાં ગર્ભગૃહને શિખરબદ્ધ કરી શકાયું નથી બિલ્લી મોરા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરી સૌ ધન્ય થયા ત્યારબાદ સૌ સભ્યો માટે ગરમાગરમ સાબુદાણાની ફરાળી ખીચડી અને સરસ દહીં સાથે ન્યાય આપી પ્રયાણ આદર્યું ત્યારે રાત્રિના લગભગ સાડા દસ થયા હતા અને લગભગ એકાદ કલાકમાં બસ પુનઃ નવસારી આવી પહોંચતા આશાપુરી મંદિર પાસે પોતાના સ્વજનોને લેવા માટે સંતાનો પોતપોતાના વાહનો લઈને રાહ જોતા હતા તેમના વહન પર આનંદ છવાયો આ સમગ્ર પ્રવાસ દરમિયાન ફેમિલી ક્લબના યુવા સ્ટાફ પરિવાર દ્વારા લેવાયેલ જહેમત ખાસ જણાતી હતી આમ એક સરસ આયોજન બદ્ધ શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા ધાર્મિક પ્રવાસ સંપન્ન તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના ના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો